વડોદરા શહેરમાં છેલ્લા 2 વર્ષથી લાલબાગ સ્વિમિંગ પૂલ બંધ છે, ત્યારે સરકારની કોવિડ ગાઈડલાઇનના કારણે સ્વિમિંગ પૂલ બંધ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે કોવિડના કેસ ઓછા થયા છે ત્યારે સ્વિમિંગ પૂલ ચાલુ કરવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું લાલબાગ સ્વિમિંગ પૂલ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી, જેથી કરીને સ્વિમિંગ પૂલના લાઇફ મેમ્બરો તેમજ સ્થાનિક કાઉન્સિલરો નિલેશ રાઠોડને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આમ લાઇફ મેમ્બરોએ જણાવ્યું હતું કે કોવિડ ગાઈડલાઇન અનુસાર આ સ્વિમિંગ પૂલને ચાલુ કરવામાં આવે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મઝુમદારને પણ રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત નિલેશ રાઠોડે જણાવ્યું છે કે આ વાતની તેમને રજૂઆત મળી છે અને આવતા સમયે અધિકારીઓ સાથે વાતચીત પણ કરી છે અને એકાદ અઠવાડિયામાં આ નિર્ણય આવી જશે અને લાલબાગનો જે સ્વિમિંગ પૂલ છે તે શરૂ થશે તેવું તેમણે જણાવ્યું હતું. હા, લાલબાગ સ્વિમિંગ પૂલ 1.5 વર્ષથી કોવિડના હિસાબથી બંધ હતું, એ વાત બરોબર છે. અત્યારે એમને રજૂઆત કરી, અમારા કોર્પોરેટર શ્રી નિલેશભાઈ અને મજમુદાર સાહેબ એઓને રજૂઆત કરી, તો તેઓ અહીંયા આવ્યા હતા અને આવીને એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે અઠવાડિયામાં તમારું પૂલ ચાલુ થશે. અમે એવી આશા રાખીએ છીએ કે અઠવાડિયા પહેલાં કદાચ ચાલુ થઈ જાય, એમાં કંઈ બહુ મોટું એ નથી, નાનું નાનું એ છે અને નાના મોટા જે રિપેરિંગ છે એ કરીને ચાલુ કરવાનું કહેવા માગે છે. ફરી શરૂ એટલે કોવિડના લીધે બંધ હતું અને હવે સ્વિમિંગ પૂલની પરમિશન આવી ગઈ છે, કાલીબાગનું ચાલુ છે, એટલે અમારા વિસ્તારના નાગરિકોની લાગણી હતી કે નિલેશભાઈ આપણા તેનું બી સ્વિમિંગ પૂલ ચાલુ થઈ જાય. એના અનુસંધાનમાં કાલે મેં વિઝિટ કરેલી અને એ લોકોએ જ મને બોલાવ્યો હતો અને હું અમે બધાએ સાથે વિઝિટ કરી હતી અને આજે ફરીથી ડિપાર્ટમેન્ટના જે હેડ છે એમને બોલાયા અને ચર્ચા કરી કે ભાઈ સ્વિમિંગ પૂલ ક્યારે ચાલુ થાય અને જલ્દીથી ચાલુ થાય એવી મારી રજૂઆત હતી. લાલબાગ સ્વિમિંગ પૂલ ફરી ચાલુ કરવાની કોવિડ બાદ ફરી એકવાર ચાલુ કરવાની માંગણી હતી, શું છે પ્રશ્ન? હા, ઘણા લાંબા સમયથી સ્વિમિંગ પૂલ બંધ છે અને હવે રાજ્ય સરકારની ગાઈડલાઇન આવી ગઈ છે, તો આ સ્વિમિંગ પૂલ ચાલુ કરવાની દિશાની અંદર અમે એની કામગીરી હાથ પર લઈ રહ્યા છીએ. સર, લાલબાગ સ્વિમિંગ પૂલ કોવિડ પહેલાં પણ કાયમ વિવાદિતમાં જ રહ્યો છે કે ભાઈ ગરમીના સમયમાં જે બંધ રહે છે, શું કહેશો? સ્વિમિંગ પૂલની ઉંમર લગભગ 1973માં સ્વિમિંગ પૂલ બનેલો છે. હવે આટલા લાંબા સમય પહેલાંથી બનેલા સ્વિમિંગ પૂલમાં વારંવાર મેન્ટેનન્સ આવે એ એકદમ સમજી શકાય એવી ઓબ્વિયસ વાત છે અને એના માટે કોર્પોરેશને નવો સ્વિમિંગ પૂલ બનાવવાનું પણ પ્લાન કર્યું છે. પણ જે ખાસ કરીને વારંવાર ઉનાળામાં કે બંધ થઈ જાય એ વાતમાં બહુ જૂનું સ્ટ્રક્ચર છે અને જૂનો સ્વિમિંગ પૂલ હોવાને કારણે આવું બની શકે છે. થેન્ક યુ સર.